બંજારાના આગળના અંકમાં આપણે કેશવ સરપંચની ગામની સેવાની પ્રવૃત્તિઓનો પરિચય મેળવ્યો તો ધનીની સખી મેઘીના જીવનમાં પડેલી તિરાડના ઉપાય તરીકે ભુવાની રમત તો કામ ન આવી. પૂંજાને નોટિસ મોકલવી પડી. સરકારી પરિપત્ર પ્રમાણે 33% પંચાયતમાં સ્ત્રી અનામત સરપંચની બેઠક થતા હવે મુંજારાનું વાદળ કેશવા પર મંડરાયું. ધની, કેશવો, દલપત તલાટી બધા ચિંતામાં પડ્યા. કોણ અને કેવી રીતે ઉપાડશે આ સરપંચ પદની જવાબદારી? આખરે આ બોજ ધની ઉપાડે એવું નક્કી થયું. પણ ધની દલપત તલાટીથી ખૂબ સાવધ રહેતી હતી. એને સૌ પ્રથમ હવે ભણવું જરૂરી જણાયું. અંગૂઠા પાડવા તૈયાર નથી. રાજસ્થાની સૈનિક પણ પોતાની રીતે બધાને શિક્ષણ માટે જાગૃત કરવા ઝુંબેશ ચલાવે છે. ધની દેવીબેનને બોલાવી અવૈતિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણના વર્ગોને મહત્વ આપવા લાગી. વૈશાખી વાયરાની સાથે લોકોના હૃદયમાં લૂના ધબકારા શરૂ થયા. વરસાદ ખેંચાયો, દુષ્કાળ ડોકાવા લાગ્યો, કુવા તળાવ સુકાઈ ગયા, પાણીની અછત અને ઘાસના અભાવે પશુઓ મરવા લાગ્યા, ગામના ઘેટા બકરા અને પશુધન સ્થળાંતર કરવા લાગ્યા, લોકો ઈષ્ટદેવ ઘોઘા બાપાની અને મંદિરમાં પ્રાર્થના કરવા લાગ્યા. દુષ્કાળે લોકોની હિંમત ભાંગી નાખી, શ્રદ્ધા ડગાવી નાખી. બેરુ પણ આ બધામાંથી બાકાત ન હતું. કેશવ હવે દ્વિધામાં હતો. ધન લઈને જાય પછી ધનીનું શું થશે એ ચિંતા એને કોરી ખાતી હતી.
જવાબ દો, જવાબ દો બાપા કેમ ખિજાણા, જવાબ દો બાપા કેમ ખિજાણા, આમ ના બન જાવ સાવય જાણા, છોરું છીએ અમે તમારા બાપા, કરો બાપા ભૂખા બાપા, વૈશાખી માયના ફુકાણાને કુવા તળાવ સુખાણા, પશુડા મુંજાણા ક્યાં લઈ જઈએ અમે દુજાણા, અમે કપાતર તમે માવતર બાપા, અમે કપાતર તમે માવતર બાપા, મેર કરો બાપા ભૂખા બાપા, મેર કરો બાપા ભૂખા બાપા, વૈશાખી માય ફુકાણાને કુવા તળાવ સુખાણા, વરસ્યા નહીં વાદળ થઈ હે સુખાણા, હો મેર કરો બાપા ભૂખા બાપા, મેર કરો બાપા ભૂખા બાપા, મેર કરો બધા પોત પોતાના બૈરા છોકરા ધન સાથે તો રવાના થઈ ગયા. કહે છે કે વલસાડ ધરમપુર પાસે બધાને આશરો મળે છે, ત્યાં પાણી ને ઘાસ પણ ઘણું છે. ધની તને તો ખબર છે કે બે વર્ષ પહેલા હું પોતે ત્યાં ગયો હતો, એટલે ત્યાંના પટેલો હારે હવે ઘરોબો જેવું થઈ ગયું છે. પણ કેશવા, આ બધાય જણા પોતપોતાના ધણ ને કટમ સાથે જાય છે, આ તું સૌ એકલો થઈ જઈશ ને આ તાર એકલાથી આ મોટું ધણ સચવાશે? મંગુ માસી ના ભીખા ને હારે લઈ જાઉં છું ને, આમે ધંધો તો રહ્યો નથી, અને બાણજી નું ધણ રવાના થઈ ગયું ને પછી સાવ નવરો છે. ધણ કે ધંધો તો રહ્યા નથી, એટલે મેં જેને કહ્યું મારા સાથી તરીકે સાથે ચાલ, મંગુ માસી ને મોકલવા થોડા પૈસા આપીશ,
એટલે નક્કી કરી નાખ્યું? અહીં એકલો કરે પણ શું? પણ તે મને આ સરપંચની દોજકમાં ખોટી નાખી. આ ઘર ને છોકરા ભેગા હોઈએ ને તો કોઈ વાતની ચિંતા ન રહે, બટકું મળે ને કટકો ખાઈએ, પણ એકબીજાની ઓથ મળે ને એ ઘણું છે. પણ ગાંડી, તારે તો બંધન, મારે તો ખાલી આપણા બે ધણ સાચવવાના, અને તને તો આખા ગામની ચિંતા, અને એમાં આ અખરો ઉનાળો, પાણી ને રોગચાળો, કેસ કે મારું કામ, ને એમાં આ પંચાયતિયા મત માટે મરે, એમને ગામ સાથે લેવા દેવા નહીં, ને ખોટા બુમરાડા પાડશે. ધની, મને તો તારી ચિંતા છે. પણ એને હું પહોંચી વળીશ, મારે એ નથી રહેવું. આ સરપંચ પદ ને દે દિવાસળી, આ ગામ આખું ખાલી થઈ જાય, ત્યાં સરપંચ ની સી જરૂર. અરે એવું તે કઈ થાય? આ બધા ડોસા ડગડા જેના ખેતર ખોરડા નથી, પશુડા નથી, ધણ નથી, એ બધાની ચિંતા તો આપણે કરવી જોઈએ ને. તારું ખરું કામ તો આ કપરા કાળમાં શરૂ થાય છે. તારી ખરી કસોટી પરીક્ષા હવે શરૂ થશે. પરીક્ષા? ભણ્યા વિના પરીક્ષા? જિંદગી એક પરીક્ષા છે, સાવધાન. યુદ્ધ મેદાન વિના યુદ્ધની જરૂર છે. ઘર ઘરમાં યુદ્ધ. બધા જ ફોજી બની જાઓ, ઉપાડો બંદૂક, કઈ સાવધાન. એ ફોજી, જા લડવા જા, અને અમને અમારું કામ કરવા દે. જોડાઈ જાઓ, બધા જ ફોજી બની જાઓ, યુદ્ધમાં જોડાઈ જાઓ, સાવધાન. બધા જ ફોજી બની જાઓ. જો હું ને દલપત બે દિવસથી બધી જ વ્યવસ્થા કરી આવ્યા છે. આ રસ્તાનું માટીકામ મંજૂર થઈ ગયું છે, અને બેરુ રોડનું ખાણેતરું ચાલુ થાય એટલે ગામના ડોસા ડગલાને ઘર બેઠા રોજી રોટી મળી જશે. આ કામ 3-4 મહિના ચાલશે, ત્યાં સુધી શું વરસાદ નહીં આવે? પણ આ પવન ને ડમરીના ઇંધણ તો કે છે કે આ વરસ આખું કોરું જાહે. આકાશ પણ સાવ હેત વગરના હૈયા જેવું કોરું ઘટ લાગે છે. ને પાણી વિનાના દાડા બહુ કપરા જશે. પાણી માટે મામલતદારને મળી આવ્યા છે. હમણાં તો એકાંતરા ટેન્કર આવશે, પછી લાંબે જોયું જશે. હે કહું છું, આ ખાણેતરાના હિસાબમાં મારે અંગૂઠા પાડવાના છે, તે હું શું સમજું? પણ દલપત છે ને, અને એનું ચૂકવણું કરવા તો તાલુકેથી આવે છે, પછી તારે કઈ ચિંતા નહીં. પણ આ દર વખતે ઓછું મળ્યું ને વધારે મળ્યું નો કકરાટ તો થાય છે ને. આ તું હતો ને તે હિસાબ સમજાવીને પતાવટ કરતો, પણ મારે કેમ સમજ પાડવી? આ તે મને ખોટા ખાડામાં નાખી દીધી. હજુ એ કહું છું, આ તું મને હારે લઈ જા તો આ ઉપાધિમાંથી છૂટું. ધની, હવે તારે મારા વતી કામ કરવાનું છે. આ કામની સેવા એ તો ઘોઘા બાપાની સેવા. આપણા નસીબમાં હશે એટલે તો આ સમાજ સેવાનું નસીબમાં લખાયું છે. હવે બધાને સાચવી લેજે, છોકરા રખડે નહીં. ને સાંભળ, નિશાળ ચાલુ થાય ને એટલે ભણવા મોકલી દેજે. જે બે અક્ષર ભણે ઈ, અને આમે ઢોરા નથી તો કરશે પણ શું? હા, મારા મનમાં પણ ઈ જ હતું, છોરા તો ભણાવવા જ છે,
પણ તું તારી ને ઢોરાની સંભાળ રાખજે. એ બાજુ વરસાદ ને મચ્છર બહુ છે, જંગલમાં સંભાળજે ને પાંજુ ખોરડું રાખી લેજે. બળ્યા પૈસાનું શું કરવું છે? આ ધરમપુરના પટેલ અશ્વિનભાઈને તો તું ઓળખે છે, એમના ફાર્મમાં ઘણા ખોરડા ખાલી છે અને ફાર્મમાં ઢોરાને બેસવા પણ દે છે. આપણે ભેગા તો ગયા હતા, તું તો સારી રીતે ઓળખે છે એમને. હા હા, અશ્વિનભાઈ ને એ બધાને ઓળખું છું. એમને મફત ખાતર મળે, સસ્તું દૂધ મળે, તે આપણને ઉતારો તો આપે જ ને? હા, એ તો ચિંતા નથી. એમને મફત ખાતર મળે અને અમને છતરડું, વળી ગામમાં દૂધ પણ વેચાઈ જાય છે અને દૂધ વેચતા ઉલટાની કમાણી થાય છે. બસ દુઃખ એક વાતનું છે, હારે છોરા ને તું નથી, બાકી તો લીલા લહેર છે, બારે માસ વહેતી નદી અને પાણીની ચિંતા નથી. હા, મને અહીં દુકાળિયા દોજકમાં મૂકીને તું ઉપડી જા, મારે તો અહીં ઉપાધિના પોટલા જ પોટલા. અરે ગાંડી, એક તો હું ત્યાં તારા વિના એકલો અને બીજી તારી ચિંતા. આ જલસાનું કહું તો છું, પણ તારી ચિંતા તો રહેવાની ને. આપણે ગમે આ કચરો નાખીએ, એની ઉપર પાણી પડે, પછી સડે ને મચ્છર થાય, ને ઈ મચ્છર આપણને ડંખે તો તાવ આવે. એના કરતા આપણે ગમે ત્યાં ગંદકી ન કરીએ તો મચ્છર થાય ન થાય. તો ત્યાં છે કેટ નાખો કોણ જાય? માંદા ન પડવું હોય ને તો ત્યાં સુધી હેઠ નાખવા તો જવું પડે, અને આ ગમે ત્યાં ગંદકી કરશો ને તો 50 રૂપિયા દંડ ના તો લેશે જ. ત્યાં તમારા ખાણેતરાના પૈસા માંથી શું કાપી લઈશ? હા હા, ધનીબેન સાચું કહે છે, તમે આવું કરશો ને તો જ આ ગામ લોકો માનશે. હા છે તો બધું બરાબર ને? કેમ શું થયું? કેમ ઢીલી ઢીલી દેખાય છે? મેગી તું નખાઈ કેમ ગઈ છે? માંદી હતી? ના ના, પણ થયું છે શું? માંદીને વાત તો કર. હાચું કહું ધની, આ 6 મહિના કેમ કાઢ્યા છે ને એ મારું મન જાણે છે. બાકી આ નોટિસ ને બીકે જઈને મને બોલાવી હતી, ક્યારે મન દઈને તો મૂકને, એ બધું હું નિરાતે કહીશ. હવે હમણાં તો હું અહીંયા જ છું. કઈ ચિંતા નહીં, આ હવે હું એકલી જ છું અને તું અહીંયા રહીશ ને તો મને મજા પડશે. આ જો ને, આ કેશવાએ મને સરપંચની ઉપાધિમાં નાખી દીધી. તે અવારનવાર તાલુકે જવાનું થાય છે. આ તું હારે હાલીશ ને તો મને સાથ રહેશે. ભલે તઈ, હું હાંજેક ના મળીશ, તને બધી વિગત નિરાતે કહીશ. ભલે, હું વાટ જોઈશ ત્યારે. જય શ્રી કૃષ્ણ મેગી. ધનીબેન, મેગી નું બધું ગોઠવાઈ જશે. અરે ધનીબેન, જુઓ જુઓ, તમારા બેન પણ આવી ગયા. આ ઉનાળાનું વેકેશન હતું,
તે એના ભાઈના ઘરે ગયા હતા. હવે આ છોરીની નિશાળ ખુલી એટલે પાછા આવે છે. બસ હવે મને દોડાદોડમાં એકદમ નિરાંત. લ્યો દેવીબેન પિયર ગયા હતા? હા, ઉનાળાનું વેકેશન હતું, તે એમના ભાઈના ઘેર ગયા હતા. તો કાલથી નિશાળ સારું કામ? આપણો માસ્તર આવી ગયો ને? અરે બે દિવસથી આવી ગયો છે અને શાળા પણ સાફ કરાવી રાખી છે. બાકી તો ભાઈ નું ઘર હોય ને માં પીરસનારી હોય. હા ધનીબેન, સાચું કહ્યું હો તમે. સાસરું એ સાસરું ભાઈ, ઈ તો ઠીક, પણ તાલુકામાં મને સાહેબ મળ્યા હતા. કેતા હતા કે આ વખતે જૂનથી જ વર્ગો ચાલુ કરવાના છે, અને એ કેતા હતા કે પાટી, પેન, નકશા, ચોપડીઓ બધું જ આપવાના છે. તો શું કરવાનું છે? હા હા, કરી જ દેજો. આ સાંજે એક કલાક મજૂરી કરવા જાય છે ને, એ છોકરાને ભણાવજો. એના વર્ગના પૈસા છે ને આ બાજુના ગામના મંડળવાળા દેવાના છે. એ કંઈક અવૈધિક શિક્ષણ જેવું કેતા હતા. હા, એ જ અવૈધિક શિક્ષણ. એમાં આપણે તૈયાર કરાવેલા અને ભણાવેલા છોકરાઓની પરીક્ષા લેશે અને પછી એને નિશાળે લઈ લેશે. હા હા, ઈ વર્ગો એ ચાલુ કરી દેજો. હા, ઈ ગયા વર્ષે પણ કંઈક એવું કેશવભાઈને પૂછતા હતા, પણ એને ના પાડી હતી. ના ના, આ મજૂરી કરવા જાય ઈ છોકરાનો કંઈ વાંક ગુનો. મજૂરી કરવા જાય તો બિચારા ભણશે કેદી. ના ના, તમ તમારે ઈના વર્ગે ચાલુ કરી દેજો. આ મંડળવાળા 400 રૂપિયા ને ચોપડીઓ ને બધું તો બોર્ડ આપશે. અને આ બધું તો રાત્રિ શાળામાં એ કામ આવે એવું છે. આ સહી કરવા જેટલું ને આ દલપતભાઈ ના અક્ષર ઉકલે ને એટલું મને ભણાવી દેજો. આ સહી કરવામાં ચિંતા ન રે. હું ચિંતા થાય એવું કઈ કરતો નથી ને. તો દલપતભાઈ ગામમાં થાળી વગડાવી દેવડાવજો કે ગામના બધાય જેના છોરા ને મોટા ને જેને ભણવું હોય ને એ બધા આવી જાય. હા, એ અવૈધિક શિક્ષણ 5 થી 14 વર્ષના બાળકો માટે. જે નિશાળે નથી જતા ને એના માટે સાંજે 5 થી 6, ને મોટા 15 થી 45 વર્ષના પ્રૌઢો માટે પ્રૌઢ શિક્ષણ. હા, અને એનો ટાઈમ રાત્રે નિરાતે રોંઢા પછી 8 થી 9. ને જોજો, હું ને મેગી જરૂર થી આવશું. હો આવજો આવજો ને. સાધન, યુદ્ધ ચાલુ થઈ ગયું છે. બધાને કોની ખબર પડી ગઈ? ખટારો
ગોતી પડે પેન થી સાઈ સહી કરે છે ને હજી એક વખત તમે ઘૂંટવાના ઉપર ઘૂંટાશે બાપુ એ આવો